નમસ્કાર મિત્રો, ટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે લોકડાઉનની આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ અને મે માસ દરમિયાન વિનામૂલ્યે અન્નનો પુરવઠો વિતરણ કરવામાં આવેલ હતો. તો ચાલુ માસ એટલે કે જૂન માસમાં પણ આ વિનામૂલ્ય એટલે કે મફત અનાજનો પુરવઠો આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો અનાજનો પુરવઠો ક્યારે અને કોને કોને મળવા પાત્ર થશે તેના વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણકારી આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. જૂન મહિનામાં મળશે મફત અનાજ અને એ પણ ડબલ. જી હા મિત્રો, આ જૂન મહિના માટે મફત અનાજ મળનાર છે અને એ પણ ડબલ. તો ડબલ કઈ રીતે? કે જે કેન્દ્ર સરકાર દ્વારા અનાજનો જથ્થો આપવામાં આવે છે તે કેન્દ્ર સરકાર દ્વારા પ્લસ જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે તે આ બંને મળી અને અનાજનો જથ્થો મળનાર છે. હવે આ જથ્થો કોને કોને મળવા પાત્ર થશે? જેમ કે NFSA, BPL, APL અને ક્યારે તથા કોને મળવા પાત્ર થશે તેની આપણે આ વિડીયોમાં આગળ ચર્ચા કરીએ. રાજ્ય સરકારનો 3,36,00,000 ગરીબ અને અંત્યોદય જનસંખ્યા માટે મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય. NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા 68.71 લાખ રેશન કાર્ડ ધારકોને સતત ત્રીજી વાર જૂન મહિનામાં પણ વિનામૂલ્ય અનાજ વિતરણ કરાશે. તો તેમાં જોઈ શકાય છે કે આ અનાજ વિતરણ એ 15 જૂનથી ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું 17,000થી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરવામાં આવશે. અને તે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે જૂન મહિનામાં પણ વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને પરિવાર દીઠ 1 કિલો ચણાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા તથા કેન્દ્ર સરકાર દ્વારા એમ બંને મળી અને આ ડબલ અનાજનો જથ્થો મળવા પાત્ર થશે. તો આ અન્વયનું વિતરણ એ 15 જૂનથી શરૂ થનાર છે. અગાઉની જેમ નંબર સિસ્ટમ મુજબનો હાલનો એવી કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી, એટલે 15 જૂનથી આપ સસ્તા અનાજની દુકાને જઈ અને આ અન્નનો પુરવઠો આપ લઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો તેમાં જણાવેલ છે કે આ અગાઉ એપ્રિલ મહિનામાં લોકડાઉનની સ્થિતિ દરમિયાન NFSA 68 લાખ પરિવારોને ₹802 કરોડની બજાર કિંમતનું 36.18 લાખ ક્વિન્ટલ અનાજ તથા મે મહિનામાં 36.18 લાખ ક્વિન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ રાજ્ય સરકારે કર્યું હતું. તો આ પ્રમાણે એપ્રિલ અને મે મહિના દરમિયાન અનાજનું વિતરણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત આપણે જોઈએ BJPL ની ઓફિશિયલ ટ્વિટર પેજ પર પણ એક ફોટો પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં પણ જણાવેલ છે કે રાજ્યના ગરીબ પરિવારોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા 68.71 લાખ રેશન કાર્ડ ધારકોને સતત ત્રીજી વાર જૂન મહિનામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. તો અહીંયા આપણે સ્પષ્ટ જણાવેલ છે કે NFSA યોજના હેઠળ જે કોઈ AAY, BPL તથા APL રેશન કાર્ડ ધારકોનો સમાવેશ થતો હશે તેવા રેશન કાર્ડ ધારકોને આ અનાજ મળવા પાત્ર થશે. NFSA સિવાયના APL રેશન કાર્ડ ધારકો માટે હાલ કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી, અને તેનો જો કોઈ જાહેરાત કરવામાં આવશે તો આપણે વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. ત્યારબાદ આગળ જણાવેલ છે કે 15 જૂનથી રાજ્યમાં અનાજ વિતરણનો પ્રારંભ થશે, જેમાં ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું 17,000થી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરવામાં આવશે. તો આપ સૌમાંથી જે કોઈને પણ NFSA હેઠળ લાભ મળતો હોય તેઓ સસ્તા અનાજની દુકાને જઈ અને 15 જૂન પછી આ અનાજનો જથ્થો મેળવી શકે છે. અને આ બાબતે સંદેશ ન્યૂઝપેપરમાં પણ એક ન્યૂઝ આવેલ છે કે 3,36,00,000 ગરીબ અંત્યોદય જનસંખ્યા માટે મુખ્યમંત્રીનો નિર્ણય. રાજ્યમાં સતત ત્રીજા મહિને ગરીબોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. તો આમ દરેક જગ્યાએ સ્પષ્ટ જાણી શકાય છે કે 15 જૂનથી રાજ્યમાં અનાજ વિતરણ કરવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી મળનાર અનાજ તથા
રાજ્ય સરકાર તરફથી મળનાર અનાજ એમ બંને મળી અને ડબલ અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવશે અને અનાજ લેવા જવા માટે આધાર કાર્ડ તથા રેશન કાર્ડ સાથે લઈ જવાનું રહેશે। જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।